साल हजार समझी ने जीवो घड़ी तो समझो बेड़ो पार। અમુક બાર વાગે સુધી છે ને જોવા આવ્યા કલાકાર કોણ છે પછી આરાધના ભજન સાંભળવા માટે બે વાગે સુધી બેઠા હોય પછી ચાર વાગે સુધી અમુક રસિક હોય બેઠા હોય અને એ પછી બેઠા હોય અને ઘરે પાછું કોઈ ખોલે એમ ના હોય પણ ભજન કરવાનું તાત્પર્ય એ છે તમને અશોકપરી બાપુ એમ બધું સમજાવતા કે ઋષિ મુનિએ એમ કીધું છે કે જે માણસના ઘરમાંથી વ્યક્તિ ચાલ્યું ગયો હોય એને નિંદર ન આવે એટલે રાતના પૂજન ચાલતું હોય ભજન ચાલતું હોય મહેમાનો બેઠા હોય દુઃખમાં સહભાગી થઈ શકે પણ જેના ઉપર કૃપા હોય એની પાછળ જ થઈ શકે અમારે એવું જરાક આજે થોડુંક મોડું થયું આપણે એનું કારણ હતું કે અમારા સાજીનદાન બધા લતી પરથી આવતા હતા અને થોડુંક નાનકડો એક્સિડન્ટ નડી ગયો પણ એ વખતે અમારા દિલીપભાઈ બાપુએ દોર સંભાળી લીધો અને એનો ખૂબ આભારી છે કે પહેલેથી છેલ્લે સુધી માઇકની તબલાની આ તે બધી વ્યવસ્થા કરી દીધી